કચ્છના લખપતમાં ભેદી બીમારીથી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગઈકાલે ભારાવાંઢ ગામમાં 2 દર્દીઓના મોત થયા. રોગનું સચોટ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તો રાજકોટ બાદ પુણેની લેબમાં સેમ્પલ્સ મોકલવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે લખપતની મુલાકાત લેશે. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ આજે હાજર રહેશે. ભુજ સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. તાવ અને શરદી આવે છે અને ઉધરસ થાય છે, આ સામાન્ય લક્ષણો હોય છે. પરંતુ જ્યારે બીમારીના વધુ દિવસ વીતતા થાય છે ત્યારે અચાનક જ શ્વાસ લેવામાં તકલીફ અને નિમોનિયા પણ થઈ જતું હોય છે અને ત્યારબાદ વ્યક્તિનું મોત થઈ જતું હોય છે. અત્યાર સુધી 16 લોકોના મોત અહીંયા થઈ ચૂક્યા છે, પણ હજી આરોગ્ય વિભાગ આ કઈ બીમારી છે તે પકડી શક્યું નથી. અગાઉ ચાંદીપુરા અને હવે ક્યાંક આ ભેદી બીમારીએ માથું ઉચક્યું છે, જેમાં લક્ષણો જે સામે આવી રહ્યા છે કે શરૂઆતના પ્રથમ દિવસમાં તો તાવ શરદી ખાંસી થતી હોય છે અને ત્યારબાદ નિમોનિયા થતો હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને ત્યારબાદ વ્યક્તિને મલ્ટી ઓર્ગન ફેલ્યોર એટલે કે તમામ જે ઓર્ગન્સ છે તે ફેલ થઈ જતા હોય છે. લખપત અને અબડાસાના ગામોમાં તેની અસર જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ આ ભેદી બીમારી કઈ છે તે હજી શોધી શક્યું નથી. ત્યારે કેટલાય પરિવારોએ પોતાના જુવાન જો દીકરા પણ ગુમાવ્યા છે અને એના જ કારણે આરોગ્ય વિભાગ જલ્દીથી આ બીમારીને શોધી અને ત્યારબાદ તેની સારવાર કરે તે ખૂબ જ જરૂરી બની ગયું છે. રોગનું સચોટ કારણ હજી પણ જાણી શકાયું નથી. એકબીજામાંથી ફેલાઈ રહ્યું છે કે નહીં, કે ચેપી રોગ છે કે પછી કે રીતે ફેલાઈ રહ્યું છે તે પણ હજી સામે નથી આવ્યું. પરંતુ કચ્છના લખપતના 2 તાલુકા તેનાથી અસરગ્રસ્ત થયા છે, ત્યારે અન્ય જે 6 ગામો છે જે ઓછા અસરગ્રસ્ત થયા તે ગામોમાં 27 ટીમો અત્યારે કામે લાગી છે.